વલસાડમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે શસ્ત્ર અને સ્માર્ટ પોલિસિંગ પ્રદર્શન ખુલ્લું મૂક્યું. 15 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. આધુનિક શસ્ત્રો બનાવવા ભારત આત્મનિર્ભરતા તરફ, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ. વલસાડ જિલ્લામાં તારીખ 15 ઓગસ્ટ 2023 ના રોજ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલના વાડિયા હોલ ખાતે શસ્ત્ર અને સ્માર્ટ પોલિસિંગ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શન તારીખ 13 થી તારીખ 15 ઓગસ્ટ દરમિયાન સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી જિલ્લાની જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી, જેને લઈને લોક ઉપયોગી લોક સુખાકારીના કામો થઈ રહ્યા છે. એમનો હંમેશા એક મંત્ર રહ્યો છે કે વિકાસ કરવો હોય તો શાંતિ અને સુરક્ષા જરૂરી છે, અને એટલા માટે જ વડાપ્રધાને પોલીસ ફોર્સ અને લશ્કરને આત્મનિર્ભર ભારતનો સ્લોગન આપ્યો છે. બધા શસ્ત્રો સરંજામ પહેલા આપણે ઇમ્પોર્ટ કરતા હતા તે હવે આત્મનિર્ભર ભારતમાં બનવા લાગ્યા છે. આ પ્રદર્શન ચેતક કમાન્ડો, SDRF અને મરીન પોલીસ જે શસ્ત્રો વાપરે છે તેમાંના મોટાભાગના શસ્ત્રો ભારતમાં બનાવવામાં આવ્યા છે. ભારતે વિદેશથી મંગાવેલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ મોડિફિકેશન કરી રેડી ટુ યુઝ બનાવ્યા છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા, જિલ્લા વહીવટીતંત્રને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તમામ શસ્ત્રો અને પ્રદર્શનનું ઉદઘાટન કરી ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શન વિશે ગાંધીનગર ચેતક કમાન્ડોના DYSP પ્રવીણજી ઘરૈયા, મરીન ફોર્સના DYSP AM કુકસિયા, ગાંધીનગરથી બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝ સ્ક્વોડના DYSP AJ તળાજિયાએ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી, અને જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ કોમ્યુનિકેશન ઉપયોગી માહિતીનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે વિકાસની રાજનીતિ શરૂ કરી, અને એના લીધે ગુજરાતમાં અનેક લોકોપયોગી લોકસુખાકારીના કામો થયા. અને જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી એમનો એક હંમેશા મંત્ર રહ્યો છે કે વિકાસ કરવો હોય તો શાંતિ અને સુરક્ષા જરૂરી છે, અને એટલા માટે જ એમણે ગૃહ વિભાગ એટલે કે પોલીસ દળને, આપણા લશ્કરને વડાપ્રધાન થયા પછી પણ એક આત્મનિર્ભર ભારતનું જે સ્લોગન આપ્યું, અને આત્મનિર્ભર ભારતમાં હવેથી ડિફેન્સ કોરિડોર એટલે કે લડાઈના બધા શસ્ત્રો જે આપણે હંમેશા બહારથી ઇમ્પોર્ટ કરતા હતા એ ભારતમાં બનવા લાગ્યા છે. અને આપણે આ પ્રદર્શની જોઈ છે. વલસાડ જિલ્લા પોલીસે જે આ પ્રદર્શની રાખી છે એમાં ચેતક કમાન્ડો અને SDRF ને મરીન પોલીસ જે રીતે બધા ઇન્સ્ટ્રુમેન્ટો વાપરે છે એમાંના મોટાભાગના ઇન્સ્ટ્રુમેન્ટો આપણા ભારતમાં બનાવવામાં આવ્યા છે, અને આપણા ભારતે વિદેશમાં બનાવેલા ઇન્સ્ટ્રુમેન્ટોમાં પણ મોડિફિકેશન કરીને આપણને રેડી ટુ યુઝમાં બનાવ્યા છે. એટલે સમગ્ર ભારતના સંરક્ષણ વિભાગ, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગુજરાત પોલીસ, આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સમગ્ર પોલીસ દળને હું અભિનંદન આપું છું. અને આ એક સુંદર પ્રદર્શન યોજવા બદલ જિલ્લા પોલીસ વડા શ્રી કરણરાજસિંહને પણ અભિનંદન આપું.
77મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યકક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણી વલસાડ જિલ્લા ખાતે છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, DDO સાહેબ, પોલીસ તંત્ર તમામ ખડે પગે છેલ્લા 15 દિવસથી તૈયારીઓ કરી રહ્યું છે. પરેડ ગ્રાઉન્ડ હોય, એટોમનો કાર્યક્રમ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આજે શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન પણ માનનીય નાણામંત્રી શ્રી ગણુભાઈ દેસાઈના વરદસે કરવામાં આવ્યું છે. શસ્ત્ર પ્રદર્શન આગામી 3 દિવસ સુધી સમગ્ર જિલ્લાના તમામ બાળકો, વિદ્યાર્થીઓ, કોલેજ ગોર્સ અને તમામ શહેરીજનો અને જિલ્લાના વાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવનાર છે. આ ઉપરાંત સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે લોકોમાં દેશપ્રેમની ભાવના અને દેશદાઝની ભાવના પેદા થાય એના માટે બેન્ડ સુરાવલીનું આયોજન પણ વલસાડ જિલ્લાના અલગ અલગ શહેરોમાં રાખવામાં આવ્યું છે. આજે સાંજે તિથલ બીચ ઉપર પણ 5 થી 7ના સમયગાળા દરમિયાન બેન્ડ સુરાવલીનું, પોલીસ બેન્ડ સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર પરેડમાં કુલ મળીને 1500 જેટલા પોલીસના જવાનો, SDRFના, મરીન ટાસ્ક ફોર્સના, ફોરેસ્ટના, NCCના, ટ્રાફિકના તમામ જવાનો, મહારાષ્ટ્ર પોલીસનું પણ એક કન્ટિજન આ પરેડમાં ભાગ લઈ રહ્યું છે. તમામ પ્લાટુનો રેડી છે, તમામ પ્લાટુનો સજ્જ છે. પરેડનું રિહર્સલ પણ ખૂબ જ સારું કરવામાં આવ્યું છે. સાથે સાથે જે પ્રોગ્રામ્સ છે એના માટે, જે બંદોબસ્ત છે એના માટે 1500થી વધુ પોલીસ ફોર્સ, બહારથી પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, GRDના જવાનો, ટ્રાફિકના જવાનો, 1500થી વધુ પોલીસ ફોર્સની ફાળવણી કરવામાં આવી છે. તમામ પોલીસના જવાનો માટેની રહેવા જમવાની તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. અને સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ તૈયારી કરવાની હોય છે એ તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને વલસાડ જિલ્લા પોલીસ તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.